विधानसभा विपक्षी नेता परेश धानाणी रात तड़ोना कोविड केयर सेंटर की मुलाकात। नलिया विधानसभा विपक्षी नेता परेशभाई धानाणीए अबड़ासा राता तड़ाव खाते आवेल कोविड केयर सेंटर की मुलाकात ली थी। विपक्षी नेता धानाणीए राता तड़ावना कोविड सेंटर खाते मुलाकात दरमियान संचालक संस्था ओधवराम सत्संग मंडल राता तड़ावना मंची बापू और भारत ग्रुप नलियाना छत्रसिंह जाडेजा पास थी सेंटर की झीणामा झीणी विगत जाणी थी। તેમણે ઓક્સિજન સિલિન્ડરની ઉપલબ્ધતા અને ડોક્ટર તથા અન્ય સ્ટાફ સહિતની વિગતો જાણી હતી તથા ખૂટતી સુવિધાઓ અંગે ઉચ્ચ કક્ષાએ યોગ્ય રજૂઆત કરવાનું વચન આપ્યું હતું। એમડી ડોક્ટર અને બાયપીપ મશીન અંતરે ઉપલબ્ધ થાય તો છેવાડાના તાલુકાના લોકોને આશીર્વાદરૂપ સેવા ઘર આંગણે મળે તેમ જણાવી અત્રેના સેન્ટર માટે સંચાલકોની જહેમતને બિરદાવી હતી। તેમની સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, જિલ્લા પંચાયત વિપક્ષી નેતાના પતિ રમેશભાઈ ડાંગર, વિપક્ષી ઉપનેતા આજરોજ શ્રી કચ્છી ઉદ્ધવરામ સત્સંગ મંડળ અને ભારત ગ્રુપ નલિયા દ્વારા સંચાલિત શ્રી ઉદ્ધવરામ ડેલિગેટેડ હેલ્થ કોવિડ સેન્ટરની મુલાકાતે વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ મુલાકાત લીધી હતી। તેમની સાથે સ્થાનિક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ કોવિડ કેર સેન્ટરની અંદર સારવાર રહી રહેલા દર્દીઓની ખબર અંતર પૂછી અને તેમના સ્વજનોને પણ મળ્યા હતા। ત્યારબાદ અમારી સંસ્થાના મોનિટરિંગ રૂમની અંદર તેમને આ સંસ્થા દ્વારા કરી રહી દર્દીઓની સેવાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી, જે જોઈ અને તેઓએ અમારા ત્યાંના મેડિકલ સ્ટાફ અને સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલ દર્દીઓની સેવાની સરાહના કરી હતી અને સંસ્થાની અંદર જે કોઈ પણ ખૂટતી કડી હોય તે અંગે તેમણે માહિતી અમારી પાસેથી મેળવી હતી અને તેમના સ્તરેથી તેમનાથી બની શકે તેટલું શક્ય હોય તેટલો આ પ્રશ્નની રજૂઆતો તે પણ સરકારશ્રીમાં કરી અને સંસ્થાને ઉપયોગી થવાની ખાતરી આપી હતી। કંઈ પશુધન અંગે રજૂઆત આપના તરફે થઈ હતી? ઉદ્ધવરાવ સત્સંગ મંડળ રાતા તળાવ ખાતે સંસ્થા દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। છેવાડાનો જિલ્લો એવો કચ્છ અને એમાંય અબડાસા, લખપત અને નખત્રાણા ત્રણ તાલુકાની વચ્ચે જીવન જીવવાની આશાનું કેન્દ્ર બિંદુ એવું આ કોવિડ કેર સેન્ટર સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। સંસ્થાના સૌ સાથીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। ત્રણ તાલુકાની વચ્ચે એકમાત્ર આરોગ્યની સારવાર ઉપલબ્ધ થાય એવા શુભાશયથી સંસ્થાના તન, મન અને ધનથી દાન કરનારા દાતાઓએ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરી છે। આજે અંદાજિત 100 કરતાં વધુ ઓક્સિજનની જરૂરિયાત હોય એવા પેશન્ટને અહીંયા સારવાર માટેની વ્યવસ્થા ઊભી કરવા સૌ ટ્રસ્ટીઓ થનગની રહ્યા છે। આજે પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા કેટલાય દર્દીઓ આ કોવિડ કેર સેન્ટરમાં સારવારનો લાભ લઈ રહ્યા છે અને સલામ છે એને બચાવવા માટે રાત દિવસ એક કરી રહેલા કોરોના વોરિયર સમાન બધા જ ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફના લોકો। છેવાડાનો વિસ્તાર ખૂબ
ઓછી સુવિધાઓની વચ્ચે વાસ્તવિક જરૂરિયાતમંદ લોકોના શ્વાસ પૂરવાનું કામ, એને જીવનની આશને ઉજાગર કરવાનું કામ સંસ્થા દ્વારા કોવિડ કેર સેન્ટરની અંદર થઈ રહ્યું. આજ દર્દીઓને પણ મળ્યો, એના સગાવાલાને મળ્યો, સ્થાપકોની સાથે, વ્યવસ્થાપકોની સાથે ચર્ચા થઈ. સંસ્થાએ જગ્યા ઉપલબ્ધ કરાવી છે. સંસ્થા એ પોતાના સ્વખર્ચે બધા જ લોકોને ચા પાણી, નાસ્તો, એના સગાને રહેવા ખાવા પીવાની વ્યવસ્થા ઊભી કરી છે. સંસ્થા દ્વારા સ્વખર્ચે ઓક્સિજન બેડ અને દરેક બેડ સુધી પૂરતા પ્રેશર સાથે ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી. પણ હજુ ક્યાંક ખૂટી રહ્યું છે. અહીંયા દૂર દૂરના ગામમાંથી જેનો શ્વાસ રૂંધાય છે અને પહોંચવા માટે એમ્બ્યુલન્સની જરૂર છે, એની ઉણપ વર્તાઈ રહી છે. ઓક્સિજનના સિલિન્ડર છે, પણ વધુ ને વધુ ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ આવી રહ્યા છે, ત્યારે હજુ વધુ 300 ઓક્સિજનના જમ્બો સિલિન્ડર પ્રાપ્ત થાય તો સેવાને વેગ મળે એમ છે. આજે સંસ્થામાં 4 જેટલા દર્દીઓ ઓક્સિજનનું લેવલ નીચું જઈ રહ્યું છે અને HFNC અથવા તો બાયપેક જેવા સહાયક મશીનની જરૂર છે. કમનસીબે HFNC કે બાયપેક જેવા મશીનના અભાવે એને ટ્રાન્સફર કરવા મજબૂર થવું પડે એમ છે અને દર્દીઓ પણ આ પ્રેમાળ વ્યવસ્થાની અંદર ઓતપ્રોત થઈ મરવું પડે તો મંજૂર છે, પણ આ કોવિડ કેર સેન્ટર એને છોડવું નથી. આ વાત સાંભળીને શરીરના રૂવાડા ઊભા થઈ ગઈ. તાત્કાલિક અસરથી HFNC ને બાયપેક જેવા મશીનોની વ્યવસ્થા ઉપલબ્ધ થાય, ઓક્સિજનના સિલિન્ડર ઉપલબ્ધ થાય, અહીંયાથી ઇમરજન્સી જરૂરિયાત પડે તો ICU એમ્બ્યુલન્સ ઊભી થાય, રખેને કોઈ પરમધામ સીધાવે તો એને અંતિમ યાત્રાએ લઈ જવા માટે સબવાહિનીની પણ ઉણપ છે. તો આ બધી જ જે ઉણપો છે એ ઉણપોને પૂરી પાડવા માટે સંસ્થાના સૌ વ્યવસ્થાપકો, ટ્રસ્ટીઓ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ કોરોના મહામારીની ઘાતક, આક્રમક અને વ્યાપક એવી બીજી લહેરમાં છેવાડાના વ્યક્તિના જીવને બચાવવા સંસ્થાના લોકોએ જે સેવાયજ્ઞ આરંભો છે, કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી, એમાં દાન કરશે. અને સરકારને પણ વિનંતી કરું છું, સરકાર આજ વ્યવસ્થાઓ ઊભી કરવામાં ઊણી ઉતરી, પણ સ્વખર્ચે આ સુંદર મજાનો દર્દીનારાયણની સેવાનો યજ્ઞ આરંભો હોય તો આવી બધી જ સંસ્થાઓને ક્યાંય MD જેવા ડૉક્ટરની જરૂરિયાત હોય તો પૂરી કરવી જોઈએ. લેબોરેટરી, પેરામેડિકલ સ્ટાફ અને નર્સિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. પર્યાપ્ત માત્રામાં ઓક્સિજનના સિલિન્ડર અને પૂરતો ઓક્સિજનનો જથ્થો ફાળવવો જોઈએ. તો મને લાગે છે કે આ 3 તાલુકાના લોકો જીવ બચાવી શકાય, અને સંસ્થાના લોકોની જે લાગણી અને માગણી છે આવતા દિવસોમાં સરકારની અંદર સક્ષમ સ્તરે પહોંચાડીશ. વહેલામાં વહેલી તકે આ સમસ્યાઓનું સમાધાન થાય એવી સરકારને વિનંતી કરીશ. આજ આખો દેશ ઉછીના શ્વાસે જીવી રહ્યો છે. કેટલી હોસ્પિટલોની અંદર ઓક્સિજનના વાકે મહામૂલી જિંદગીઓના દીપ ઓલવાઈ રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ તો લોકોને જીવાડવા એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. એ જ અમારી લાગણી અને માગણીનો પડઘો દેશ સ્તરે પડ્યો. નામદાર કોર્ટ પણ આજે સરકારના કાન આંબળી રહી છે અને અસ્પતાલોની અંદર મેડિકલ ઓક્સિજનની રિક્વાયરમેન્ટને અગ્રતા આપવામાં આવે એવું આપણે સૌ ઈચ્છીએ. પણ ઉત્પાદક કંપનીઓ જે ભૂમિ ઉપરથી રળી રહી છે, આજે ભૂમિનું ઋણ ચૂકવવાનો સમય છે. ત્યારે 2 દિવસ ધંધો
મોડો ચાલુ થશે તો ચાલશે, પણ શ્વાસ જો કોઈનો બે મિનિટ રૂંધાઈ ગયો તો ફરી પાછો એને જીવન નહીં મળે, ત્યારે આ વિસ્તારના લોકો એની જરૂરિયાતોને પોષવા માટે, વ્યવસ્થા ઊભી કરવા માટે સ્થાનિક કંપનીઓએ પણ આગળ આવવું જોઈએ. તનથી, મનથી અને ધનથી સમર્પણ ભાવે આ છેવાડાના લોકોને બચાવવા માટે યોગદાન આપે.